સ્થળથી બહાર અમારા સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે. જી દીપિકા, કેવું હાલ રૂટ રિહર્સલ થઈ રહ્યું છે અને ઘણા સમય બાદ એટલે કે મામાના ઘરેથી નિજ મંદિર ભગવાન પરત ફરી રહ્યા છે તો ભક્તો પણ આતુર છે, કેવો છે ત્યાંનો માહોલ? बिल्कुल बिल्कुल मित्तल, फरी एक बार आपने जणावी दू, आप मारी पाछळना दृश्यो जोई शको छो. पोलीस नू फूट पेट्रोलिंग आज थशे ने रथयात्राना रूट पर थशे. 18 किलोमीटर लांबी आ रथयात्रा छे अने ओडिशाना जगन्नाथपुरीनी जे रथयात्रा छे, बिल्कुल एज रथयात्रा, एज भाव विभोर थयेला भक्तो अहीं जोवा मळशे. परंतु कोई पण प्रकारनी अनिच्छनीय घटना न बने अने सुरक्षा व्यवस्था सचवाय. आस्था तो छे, श्रद्धा तो छे, परंतु तेनी साथे सुरक्षा व्यवस्था पण सचवाय ते जरूरी बन्यू छे. त्यारे तेने लईने पण पोलीस तंत्र द्वारा तमाम प्रकारनी तैयारी करी देवामां आवी छे. बीएसएफ होय के पछी तमाम प्रकारनी जे एजेंसीओ छे, सुरक्षा एजेंसीओ छे, आ रथयात्रामां जोडाशे अने तेनी साथे गुजरातना गौरव समान जे अषाढ़ी बीजनी जगन्नाथनी रथयात्रा छे ते हर्षोल्लास साथे शांतिपूर्ण माहौलमां योजाय ते माटे तमाम तैयारीओ करवामां आवी छे. ત્યારે મંદિરમાં હાલ નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે તો બીજી તરફ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ મંદિરની બહારના કે જ્યાં રૂટ પર રિહર્સલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથજી મામાના ઘરેથી નિજ મંદિર 15 દિવસ બાદ પરત ફરી રહ્યા છે ત્યારે આ નિજ મંદિરમાં આજે નેત્રોત્સવ વિધિ કરાઈ રહી છે અને આ સાથે ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. મહત્વનું છે કે નાથના જગન્નાથજી મામાના ઘરેથી મંદિર પરત ફરી રહ્યા છે અને કહેવાય છે કે મામાના ઘરે ભગવાન વધારે મિષ્ટાન અને જાંબુ આરોગી લે છે અને જેથી ભગવાનની આંખો આવે છે અને તેથી જ ભગવાનની આંખોએ પાટા બાંધવામાં આવે છે. ત્યારે આ નેત્રોત્સવ વિધિ અત્યારે યોજાઈ રહી છે. થોડીક જ વારમાં ભગવાનને પણ લાવવામાં આવશે અને તે પહેલા રૂટનું રિહર્સલ પણ કરાઈ રહ્યું છે અને આ રૂટનું રિહર્સલ ત્રીજી વખત કરાઈ રહ્યું છે. ગઈકાલે પણ 2 વખત રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને આજે 3જી વખત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ નેત્રોત્સવ વિધિ આજે યોજાઈ રહ્યું છે. પૂરો મંત્રોચ્ચાર સાથે, પૂજા વિધિ સાથે આ નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે અને તેની તૈયારીઓ પણ તણાવવાર રીતે કરવામાં આવી રહી છે. ત્યારે નાથ જગન્નાથજી મામાના ઘરેથી મંદિર પહોંચ્યા છે અને તે જ નિમિત્તે આ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ હાલ કરાઈ રહી છે. તો બીજી તરફ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રૂટનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર સાથે આ નેત્રોત્સવ વિધિ હાલ કરાઈ રહી છે અને જય જગન્નાથના નાદ સાથે આ નેત્રોત્સવ વિધિના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જે પ્રમાણે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે ભગવાનને આંખો આવે છે અને જે પ્રમાણે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે અને તેથી જ આ નેત્રોત્સવ વિધિ યોજાય છે. ત્યારે રંગેચંગી આ નેત્રોત્સવ વિધિનું હાલ આયોજન છે અને પૂજા વિધિ પણ થઈ રહી છે. બીજી તરફને આપણે દ્રશ્યો બતાવીએ તો ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે અને મંદિર બહાર હાલ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ પણ છે, રૂટ રિહર્સલ પણ ચાલી રહ્યું છે અને હાલ તો નેત્રોત્સવ વિધિના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં પૂજા વિધિ થઈ રહી છે. મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિની પૂજા થઈ રહી છે અને જય જગન્નાથના સાથે આ નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે. રથયાત્રાના પૂર્વે નેત્રોત્સવ વિધિ છે. તો આપણે બંને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે મંદિરની અંદરના કે જ્યાં નેત્રોત્સવ વિધિની પૂજા થઈ રહી છે તો બીજી તરફ પોલીસ દ્વારા સઘન રીતે હાલ રૂટનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. મંદિરની બહારના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે પોલીસનું આ 3જી વખત રૂટ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં કોઈ ચૂક ના રહી જાય અને તેથી જ પોલીસ સજ્જ છે. પોલીસ દ્વારા આ રૂટનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ નિજ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે. પૂજન અર્ચન સાથે આ નેત્રોત્સવ વિધિ થઈ રહી છે. તો નિજ મંદિરના બહારથી અમારા સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે. જી દીપિકા, આપ જણાવી રહ્યા હતા હાલ ત્યાં કેવો માહોલ છે, રૂટનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.
દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે રૂટનું રિહર્સલ છે બસ થોડી ક્ષણોની અંદર શરૂ થઈ જશે અને તેની સાથે આ રૂટનું જે રિહર્સલ શરૂ થશે તેમાં મહત્વની વાત એ છે કે તમામ પ્રકારની માહિતી છે પોલીસ વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવશે કયા વિસ્તારની અંદર કયા ઇસ્યુ થાય છે કયા માઇનસ પોઈન્ટ છે અને તે રથયાત્રાના દિવસે બેવડાય નહીં થાય નહીં તે માટે આ રૂટ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યો છે સાથે જે મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે ડ્રોન સિસ્ટમ તેનાથી પણ અહીં તમામ છે મોનિટરિંગ કરવામાં આવશે ત્રણ જગ્યાએ ડ્રોન સિસ્ટમ છે તેનું મોનિટરિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે આપને જણાવી દઉં કે અત્યારે જમાલપુર ચોકી આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં બરોબર લગભગ 7-10ની આસપાસ 1 જુલાઈના દિવસે રથયાત્રા છે તેનું લોકેશન અહીં હશે તો અહીં જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આવી જ રીતે 18 કિલોમીટરના રૂટ ઉપર ખાસ કરીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે 18 કિલોમીટર રથયાત્રા છે તેનો રૂટ છે અને તેની સાથે રથયાત્રા આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે ઘણા બધા ટ્રકો જોડાતા હોય અખાડા જોડાતા હોય ભજન મંડળીઓ જોડાતી હોય ભગવાનના 3 રથ હોય મોટા મોટી સંખ્યાની અંદર ખલાસીઓ હોય ત્યારે તો તમામની વચ્ચે પોલીસ કર્મીઓ છે તેઓ આસપાસ રહીને ભગવાનને ત્યાંથી પસાર કરશે મહત્વની વાત છે કે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય સુરક્ષા વ્યવસ્થામાં તેની માટેનું પળે પળનું આપ જોઈ રહ્યા છો કે પળે પળ એ મહત્વની બની ગઈ છે કે જેને કારણે ખાસ કરીને તમામ પોલીસે તેની બાજ નજર છે અને રથયાત્રાના દિવસે પણ કોઈ કચાશ ન રહી જાય તેની માટેની આ ગ્રાન્ડ રિહર્સલ છે થોડી ક્ષણોની અંદર અહીં સીઆર પાટીલ જોવા મળશે અને તેમની સાથે ખાસ કરીને ફૂટ પેટ્રોલિંગ કરવાના છે તેવી પણ વાત સામે આવી રહી છે મિત્તલ બિલકુલ દીપિકા આપ જોડાયેલા રહેશો માહિતી આપતા રહેશો હાલ સંવાદદાતા નીચ મંદિરથી વિભુ જોડાઈ ગયા છે વિભુ હાલ નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે સીધા અમને દ્રશ્ય બતાવશો અને હાલ ત્યાં કેવો માહોલ છે વિધિ છે તે ચાલી રહી છે અને 8 વાગ્યાથી લઈ 10:30 કલાક સુધી જે નેત્રોત્સવની જે મંત્રોચ્ચાર સાથેની વિધિ હોય છે તે ચાલશે આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે તમામ યજમાનો છે નેત્રોત્સવ વિધિના અને તે વિધિ છે તે ભગવાનની જે મંત્રોચ્ચાર સાથેની વિધિ છે તે કરી રહ્યા છે અબીલ ગુલાલ કંકુ ચોખા સહિતની જે સામગ્રી છે તે રાખવામાં આવી છે અને દરેક યજમાનોને છે પૂજા વિધિ છે તે કરાવવામાં આવી રહી છે તમામ મંત્રોચ્ચાર સાથેની જે આ વિધિ થતી હોય છે તે ભગવાનને જ્યારે આંખો આવે છે અને આંખો આવે છે ત્યારે પાટા બાંધવામાં આવે છે આપ પણ આ નેત્રોત્સવ વિધિમાં યજમાન બનવાનો મોકો મળ્યો છે શું કહેશો ખૂબ આનંદ આવે છે દરેક વખતે અમે બેસીએ છીએ અને આ લાવો બધાને નથી મળતો તો અમને મળે છે તો વધારે આનંદ છે અત્યારે જે રીતે યજમાન બનવાનો લાવો છે તે ખૂબ જ નસીબદાર હોય તેને જ મળતો હોય છે અને નેત્રોત્સવ વિધિ છે તે ભગવાનની કરાતી હોય છે અત્યારે તમામ યજમાનો છે તે નેત્રોત્સવ વિધિ કરી રહ્યા છે ત્યારબાદ ભગવાનને આંખે પાટા બાંધવામાં આવશે ચંદનનો લેપ લગાવવામાં આવશે અને ત્યારબાદ વળતા ખુલશે એટલે કે ભગવાનને ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી થશે એટલે કે આ મહાઆરતીમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે જોડાશે અને ભગવાન જગન્નાથના દર્શન કરશે છેલ્લા 15 દિવસથી ભગવાન જગન્નાથ છે તે પોતાના મોસાળમાં હતા અને મોસાળમાંથી આજે પરત ફર્યા ત્યારે 6:30 કલાકે ભગવાનને નિજ મંદિરમાં લઈ જવાની વિધિ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે અને ત્યારબાદ ધ્વજારોહણ અને ત્યારબાદ ભંડારો એટલે આખા દિવસની છે અને બપોર સુધી છે તે આ નેત્રોત્સવ વિધિ છે તે ચાલશે બિલકુલ અને આ સાથે કહી શકાય કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ આ વિધિમાં જોડાવાના છે ના અધ્યક્ષ સી આર પાટીલ પણ હવે થોડી જ વારમાં જે નિજ મંદિર પહોંચશે અને નિજ મંદિરમાં તેઓ જ્યારે ધ્વજારોહણ છે તે કરતા હોય છે ગયા વર્ષે પણ તેઓએ ધ્વજારોહણ છે તે કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે પણ તેઓની સાથે છે તે જોડાશે થોડી જ વારમાં તેઓ મંદિર નિજ મંદિર છે તે પહોંચશે અને ત્યારબાદ તેઓ ધ્વજારોહણની જે વિધિ છે તેમાં જોડાશે સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાવાના છે જેઓ યજમાન છે અને તેઓ પણ થોડી મિનિટોમાં હવે નિજ મંદિર છે તે આવી જશે એટલે કે યજમાનો પણ અહીં જે વિધિમાં જોડાવાના હતા તે યજમાનો તમામ આવી પહોંચ્યા છે અને મંત્રોચ્ચાર વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ધ્વજારોહણના યજમાનો અને જે ભંડારાના યજમાનો છે તે થોડીવારમાં નિજ મંદિર છે તે પહોંચશે સીઆર પાટીલ પણ ભગવાન જગન્નાથની જે ધ્વજારોહણ છે તેમાં જોડાવાના છે અને ધ્વજારોહણ ચડાવી અને ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરશે એટલે કે તમામ
આ જે વિધિ છે એક પછી વિધિની શરૂઆત છે તે અહીં કરવામાં આવી રહી છે. નિજ મંદિરમાં ભક્તો પણ જોડાશે. ખાસ કરીને મહાઆરતી છે તે કરવામાં આવતી હોય છે. નેત્રોત્સવ વિધિ અને ભગવાનને આંખે પાટા બાંધેલા હોય છે. આજે ભગવાનના દર્શન છે તે ભક્તોને થશે, પરંતુ ભગવાનને આંખે જ્યારે પાટા બાંધેલા હોય છે ત્યારે ભક્તો પણ દુઃખી થતા હોય છે કે ભગવાન બીમાર થયા છે. આ ભગવાન છે ને આંખો આવી જાય છે અને આંખો આવે છે ત્યારે ભગવાનને જ્યારે સારા થઈ જાય ત્યારે સોના વેશના દર્શન જ્યારે થશે ત્યારે પણ ભગવાનને આંખો પાટા હોય છે. જ્યારે રથયાત્રા નીકળશે એ રથયાત્રા દરમિયાન પણ જ્યારે ભગવાનને વહેલી સવારે આંખેથી પાટા જોડવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતી કર્યા બાદ ભગવાન છે તે નગરચર્યાએ નીકળશે. આ ત્રણ દિવસની જે વિધિ છે તેની શરૂઆત છે તે કરી દેવામાં આવે છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેશો નિજ મંદિર બહારથી. સંવાદદાતા દીપિકા જોડાયેલા છે. જી દીપિકા, હાલ આ માહોલ બતાવી રહ્યા હતા કે જે પ્રમાણે રૂટ રિહર્સલ થઈ રહ્યું છે, બોડી ઓન કેમેરા પણ આ વખતે જે પોલીસ છે તેમના બોડી પર લગાવવામાં આવ્યા છે, એટલે પૂરતો બંદોબસ્ત આ વખતે કરવામાં આવ્યો છે. બિલકુલ, અરે કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેની માટે ખૂબ જ જરૂરી બન્યું છે. એટલું જ નહીં, બહારથી પણ સુરક્ષા એજન્સીઓ છે તે આ રથયાત્રા પર નજર રાખશે. બીએસએફ પણ આવી ચૂકી છે અને તેની સાથે સીઆરપીએફની ટુકડી પણ અહીં કામ કરી રહી છે. મહત્વની વાત એ છે મિત્તલ કે પહેલું જે રિહર્સલ યોજાયું તે ખાસ કરીને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમની અધ્યક્ષતામાં યોજાયું હતું. બીજું રિહર્સલ છે તેમાં રાજ્યના ગૃહમંત્રી છે તેઓ હાજર રહ્યા હતા, હર્ષસંઘવી. અને આજે ત્રીજું રિહર્સલ છે. આજે ત્રીજા રિહર્સલ દરમિયાન ખાસ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેઓ ઉપસ્થિત રહેશે, પોલીસનું મનોબળ વધારશે. અને 18 કિલોમીટરની આ જે રથયાત્રા છે એ રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેની વાતચીત પણ કરશે. સૌથી મહત્વની વાત છે કે આ રથયાત્રા એક એવું પ્રતીક છે કે જેમાં ખાસ કરીને કોમી ઇતિહાસનું વાતાવરણ ઊભું થાય છે, પરંતુ તેની વચ્ચે પોલીસ દ્વારા પણ એવી બંદોબસ્ત કરવામાં આવે છે, સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. કારણ કે આસ્થા છે, શ્રદ્ધા છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી ખૂબ જ જરૂરી છે. એટલે આ વાતાવરણ જી. આભાર દીપિકા અને વિભુ જોડાવા સાથે. ત્યારે જે જગન્નાથના નાશ સાથે હાલ નેત્રોત્સવ વિધિ થઈ રહી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ છે, રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે.